फ्रेंड्स, वेलकम इन माय यूट्यूब चैनल। आपने पार्ट वन नी अंदर पांच इंस्ट्रूमेंट जोया था, आज बीजा पांच इंस्ट्रूमेंट आपणे जोईशुं। एनी अंदर सौथी पहेला आपणे वात करीए चीटल फोर्सेप्स ने, बराबर। तो चीटल फोर्सेप एटले शुं अने कई रीते होय, तो आ तमे चीटल फोर्सेप जोई शको। आ रीतनो इंस्ट्रूमेंट होय, बराबर। एनो जे आगळनो भाग हशे ए थोड़ो कर्व हशे। हवे जे आ चीटल फोर्सेप रह्यो एनो यूज शुं थाय, तो चीटल फोर्सेप्सनो यूज जनरली कोई स्टराइल इंस्ट्रूमेंट तमारे पकड़वू छे, बराबर, अथवा तो ड्यूरिंग द ओटी तमे ग्लव्स पहेर्या नथी, बराबर, अने कोई वस्तुनी जरूर पड़ी, फॉर एक्जाम्पल बेन्डेजीस होय, अथवा तो कोई क्लोथ होय, अथवा तो कोई ऑपरेटिव आइटम होय, बराबर, कॉटन होय, तो ए बधी वस्तु तमारे ज्यारे पकड़वानी होय अने ज्यारे तमे ग्लव्स पहेर्या नथी, तो आ तमे ए वखते चीटल फोर्सेप्सनो यूज करी शको, बराबर। नेक्स्ट वन एना आपणे एने पार्टनी वात करीए, तो पार्टनी अंदर अहींया जे ऊपरनो भाग छे ए फिंगर कहेवामां आवे, बराबर। पछी आ जे भाग रहे शांक कहेवामां आवे, पछी बॉक्स जॉइंट अने नीचेनो कर्व शाफ्ट वाळो भाग, बराबर। तो आ चीटल फोर्सेसना पार्ट हता। अने जे आ चीटल फोर्सेस रह्यो ए ऑलवेज ए स्टराइल सोल्यूशननी अंदर होय छे, बराबर। एनी अंदर मिथाइल स्पिरिटनुं सोल्यूशन होय शके, अथवा तो डेटोलनुं, सेवलॉननुं सोल्यूशन होय शके, अने काचनी બોટલની અંદર એનો 1/3 પાર્ટ હોય એ અંદર રાખવામાં આવો, બરાબર। તો તમે ઓલવેઝ આ 24 કલાક સ્ટરાઇલ જ હોય, બરાબર, તમારે કોઈ બી સ્ટરાઇલ પ્રોસિજર વાપરતા હોય ને એ વખતે તમે ગ્લવ્સ ને એવું પહેરી ના હોય તો એ વખતે આ ચીટલ ફોર્સેપ્સનો યુઝ કરી શકો, બરાબર। અથવા તમારા ડ્રમની અંદરથી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કાઢવું છે, બરાબર, ઓટોક્લેવ થઈને ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો તમારે એને પકડવા, તો એ વખતે ચીટલ ફોર્સેપ્સનો યુઝ થતો હોય। નેક્સ્ટ આપણે વાત કરીએ આર્ટરી ફોર્સેપ્સની, બરાબર। તો આર્ટરી ફોર્સેપ જનરલી બે ટાઈપ્સની આર્ટરી ફોર્સેપ આવે, એક આ રીતે કર્વ આર્ટરી ફોર્સેપ આવે અને સેકન્ડ વન આવશે સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ, બરાબર। તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેટ ભણીએ, એના પછી કર્વ ભણીશું। તો જે સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ રહી એ કોઈ તમારે ડીપ ટીશ્યુને હોલ્ડ કરવાના હોય, ડીપ આર્ટરીને હોલ્ડ કરવાની હોય, તો એ વખતે સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ્સનો યુઝ થતો હોય। એના સિવાય કોઈ તમારે પેરિટોનિયમની અંદર કોઈ તમારે ટિશ્યુ અથવા તો ઓર્ગનનો હોલ્ડ કરવાના હોય, તો એ વખતે અથવા તો એપેન્ડેક્ટોમી અથવા તો એપેન્ડિસાઇટિસ જ્યારે થયું હોય તો એપેન્ડેક્ટોમી કરતા હોય તો એ એપેન્ડિક્સના રૂટને પકડવા માટે પણ શેનો યુઝ થતો હોય, સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ, બરાબર। તો એના સિવાય એના પાર્ટ્સની વાત કરીએ તો ઉપરનો ભાગ જે આપણે રિંગ હેન્ડ, બરાબર, પછી રેડ ચેસવાળો ભાગ આવશે, પછી શાંક, બોક્સ જોઈન્ટ અને અહીંયા જે બ્લેડ હશે, બ્લેડ ઉપર શું આવેલું હશે, સેરેશન, બરાબર। આ રીતે સેરેશન આવેલા હશે બ્લેડ ઉપર, બંને બાજુ હશે, કે જેના દ્વારા શું થાય કે તમે જે પકડ હોય એ પકડ તમારી મજબૂત રહે, બરાબર। તો એના માટે બ્લેડ આવેલા હોય, અને તમે જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરતા હોય અથવા તો પકડતા હોય તો એ વખતે તમારે ઇન્ડેક્સ ફિંગર રહી એ શાંક ઉપર રાખવાની, બરાબર, આ રીતે। તો એના શું થાય કે જે સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ હોય એ કમ્પ્લીટલી વર્ક થાય, એ વચ્ચે હલી ના જાય, બરાબર, એટલા માટે ઇન્ડેક્સ ફિંગર આગળ રાખવાની અને આ રીતે એને હોલ્ડ કરવાની, બરાબર। પછી અહીંયા તમે જ્યારે રેડ ચેસ ક્લોઝ કર્યા હોય તો એ તમારે ખોલવા હોય તો એના માટે એક ફિંગર નીચે જે થંબવાળી ફિંગર હશે એને થોડી ડાઉન પ્રેસ કરશો તો એ રેડ ચેસ ખુલી જશે, બરાબર। અને સ્ટરીલાઇઝેશન આફ્ટર કેર માટે તો તમે ઓટોક્લેવ કરી શકો, બરાબર। તો આ સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપની વાત થઈ। આના સિવાય સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપની અંદર થોડી સ્મોલ સાઇઝની પણ આવતી હોય, તો એના આપણે મોસ્કીટો આર્ટરી ફોર્સેપ કહેતા હોય, બરાબર। જો સાઇઝની અંદર સ્મોલ હોય તો મોસ્કીટો, એની અંદર પણ સ્ટ્રેટ અને કર્વ બંને અવેલેબલ છે, બરાબર। આ વાત કરીએ આપણે કર્વ આર્ટરી ફોર્સેપની, બરાબર। તો કર્વ આર્ટરી ફોર્સેપની અંદર સેમ એના પાર્ટ્સ જે આપણે સ્ટ્રેટમાં ભણ્યા એ રીતે જ હોય, પણ આનો જે આગળનો બ્લેડનો ભાગ હશે એ કેવો હશે, કર્વ હશે, આ રીતે વળેલો હશે, જો અહીંયા જ્યારે સ્ટ્રેટમાં કેવો હતો સીધો, પણ કર્વની અંદર થોડો વળેલો હશે, બરાબર। અને જ્યારે તમારે કોઈ સુપરફિશિયલ આર્ટરી કેચ કરવી હોય, બરાબર, સુપરફિશિયલ આર્ટરીને પકડવી હોય તો એના માટે કર્વ આર્ટરી ફોર્સેપનો યુઝ થાય છે, બરાબર। અને સ્ટરીલાઇઝેશન તો સેમ એઝ ઓટોક્લેવ, બરાબર। તો આ કર્વ અને સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ હતી, આ બંને જનરલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, દરેક ઓટીની અંદર કર્વ અને સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ તો યુઝ થતો જ હોય છે, બરાબર। તો આ કર્વ અને સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ। એના સિવાય આપણે ચોથા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો નીડલ હોલ્ડર, બરાબર। હવે આના નીડલ હોલ્ડર કેમ કહેવામાં આવ્યું અને એની મતલબ ફિગર કઈ રીતની હોય, સ્ટ્રક્ચર કઈ રીતનું હોય, તો જે નીડલ હોલ્ડર હોય એ ઉપરનો ભાગ આપણે ફિંગરવો, રેડ ચેસ, પછી શાંકવાળો ભાગ, બોક્સ જોઈન્ટ અને નીચેવાળો બ્લેડનો ભાગ, બરાબર। તો આની અંદર પણ બ્લેડની અંદર જોઈન્ટ તો હશે જ, પણ અહીંયા એક તમને લોન્જિટ્યુડનલ ગ્રુવ જોવા મળશે આ રીતે, બરાબર। જ્યારે તમે આર્ટરી ફોર્સેપ પકડશો તો એની અંદર કોઈ પણ પ્રકારની ગ્રુવ હોતી નથી, બરાબર, એની અંદર આ રીતે સેરેશન ક્લિયર હશે અને કન્ટિન્યુઅસ સેરેશન હશે, પણ જ્યારે નીડલ હોલ્ડરની વાત આવશે તો અહીંયા તમને લોન્જિટ્યુડનલ ગ્રુવ જોવા મળશે, બરાબર। તો એ શેના માટે હોય, તો તમે જ્યારે નીડલને પકડેલી હોય તો એ કમ્પ્લીટલી ત્યાં એટેચ છે, બરાબર, એના માટે હોય। હવે
જનરલી જે સુચર મટીરિયલ સુચરિંગની વખતે તમે નીડલ હોલ્ડરનો ઉપયોગ કરવાનો હોય નીડલ પકડવા માટે, એની અંદર કઈ રીતે પકડશો? તો ફોર એક્ઝામ્પલ આ નીડલનો પાર્ટ હોય તો નીચેથી 1/3 પાર્ટ છોડીને અને પછી એને આ રીતે પકડવાની, બરાબર? નીડલને 1/3 પાર્ટ પકડીને અને આ રીતે તમે નીડલને પકડી શકો અને એના પછી રાઉન્ડ શેપની અંદર આ રીતે તમારે વાળવાની, બરાબર? આ રીતે તમે નીડલ પકડી હોય તો એને તમે સુચરિંગ વખતે આ રીતે રાઉન્ડ શેપની અંદર પાડશો એટલે નીડલ જે છે એ કમ્પ્લીટલી સ્કિનની અંદરથી બીજી સાઇડ નીકળી જશે, બરાબર? આ રીતે રાઉન્ડ શેપની અંદર સુચરિંગ કરવાનું હોય. તો આ નીડલ હોલ્ડરની વાત થઈ, બરાબર? નીડલ હોલ્ડર અને જ્યારે આફ્ટર કેર એની શું હશે? ઓટોક્લેવ, બરાબર? ઓટોક્લેવિંગ કરી શકો તમે. હવે એના પછી આપણે વાત કરીએ સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપની, બરાબર? હવે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો મેઇન યુઝ ક્યારે થતો હોય ઓટીની અંદર? તો ઓટીની અંદર જ્યારે આપણે કોઈ બોડી પાર્ટનું જે જગ્યાએ આપણે ઓપરેશન કરવાનું, બરાબર? તો એ આપણે ઓપરેટિંગ સાઇડ ઉપર આપણે જ્યારે પેઇન્ટિંગ કરવાની હોય તો અહીંયા આગળ તમે સ્પંજ ભરાવીને એને પછી આપણે શું કરતા હોય? બીટાડીનવાળા સોલ્યુશનમાં ડીપ પલાળીને પછી જે ઓપરેશન એરિયા, ફોર એક્ઝામ્પલ આટલો આપણો ઓપરેશન એરિયાવાળો પાર્ટ, બરાબર? તો એ એરિયાને તમારે પેઇન્ટિંગ કરવું હોય, બરાબર? તો એ વખતે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ્સનો યુઝ થતો હોય, બરાબર? કોઈ અથવા તો કોઈ જગ્યાએ તમને બોડીની અંદર કોઈ ઘા વાગેલું હોય, બરાબર? એ જગ્યાએ તમારે કોઈ જગ્યાએ ડ્રેસિંગ કરવાનું હોય અને એ જગ્યાએ તમારે હેન્ડ ટચ કરવો નથી તો એ વખતે પણ તમે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ્સનો યુઝ કરી શકો. એ વખતે પણ જે ગોસ્પીસ અથવા તો કોટન હશે એ તમે આગળ આ રીતે પકડીને અને પછી એ જગ્યાને તમે શું કરી શકો? સાફ કરી શકો, બરાબર? તો જનરલી પેઇન્ટિંગ અને જે ક્લિનિંગ માટે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ્સનો યુઝ થતો હોય. તો આજે આ 5 ઇન્સ્ટ્રુમેન્ટ હતા. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ હતું, એના પછી નીડલ હોલ્ડર હતું, બરાબર? એના પછી કવ અને સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ અને ચિટલ ફોર્સેપ, બરાબર? આ 5 ઇન્સ્ટ્રુમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે, બરાબર? અને જનરલ કોઈ પણ સર્જરી હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને જોવા મળશે, બરાબર? ઓકે, થેન્ક યુ.